હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 માં ચેપ્ટર નંબર 12. મિત્રો અત્યારે આપણે જે દાખલા શીખવાના છીએ એ ચેપ્ટર 12 ટેક્સ્ટબુક ના દાખલા છે અને સ્વાધ્યાય 12.2. હવે જો આપણે આજે બે એક્ઝામ્પલ જોઈશું અને આ બંને એક્ઝામ્પલ તમારા 3 માર્ક્સ માં પૂછાશે. હવે ત્રીજા નંબરનો જે એક્ઝામ્પલ છે એમાં એમ કહે છે કે એક ઘડિયાળના મિનિટ, ધ્યાન રાખો, મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે. હવે મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને, કેટલી મિનિટમાં? 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે શોધો. હવે અહીંયા જુઓ, આ કલાક કાંટો કહેવાય અને આ જે છે મિનિટ કાંટો કહેવાય. મિનિટ કાંટો છે એ આટલેથી આટલે સુધી વર્તુળ સુધી લંબાયેલો છે, એટલે આ એની શું કહેવાય? ત્રિજ્યા કહેવાય, બરોબર. હવે શું કહે છે? આ મિનિટ કાંટો તમે ધ્યાન રાખજો કેટલા સેન્ટીમીટર છે, એની લંબાઈ 14 સેન્ટીમીટર, એટલે મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર. અને કેટલું પરિભ્રમણ કરે છે? 5 મિનિટમાં. હવે બરોબર ધ્યાન રાખો કે મિનિટ કાંટો, હું અહીંયા એક બીજી આકૃતિ દોરું છું એટલે તમને વધારે ખબર પડે. આ ઘડિયાળ છે, સમજો. હવે એમાં મિનિટ કાંટો અત્યારે 12 ઉપર છે. કેટલા ઉપર છે? 12 ઉપર. એટલે આ વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા. આ મિનિટ કાંટો, હવે આ મિનિટ કાંટો આ રીતે ફરતો 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 આમ કરી અને પોતાની મૂળ જગ્યાએ પાછો આવી જાય એટલે 1 કલાક થાય. કેટલા કલાક થાય? 1 કલાક. અને તમે જાણો છો કે 1 કલાક એટલે કેટલી મિનિટ થઈ એમ કહેવાય? 60 મિનિટ થઈ એમ કહેવાય, બરોબર. ઓકે, હવે બરોબર ધ્યાન રાખજો કે આ મિનિટ કાંટો, મેં શું કીધું, ઘડિયાળનો મિનિટ કાંટો 12 ઉપર હોય અને ફરતો 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 પાછો 12 ઉપર આવે એટલે 1 કલાક થાય. અને 1 કલાક એટલે કેટલી મિનિટ થઈ એમ કહેવાય? 60 મિનિટ થઈ એમ કહેવાય. હવે આપણને અહીંયા શું કહે છે જુઓ, મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને, કેટલા મિનિટ? 5 મિનિટ. એટલે અહીંયા છે અને આ રીતે આમ કરીને 5 મિનિટમાં આટલે આવે છે, બરોબર. તો આ જે ભાગ થયો અત્યારે અહીંયા 12 ઉપર છે, બરોબર. આ મિનિટ કાંટો ફરતો ફરતો 5 મિનિટ અંતર કાપે છે. કેટલું અંતર કાપે છે? 5 મિનિટ. 5 મિનિટ પછી આટલા આવે છે. તો આ જે ભાગ તૈયાર થયો, બરોબર, હું અહીંયા દોરું છું આ રીતે, આ ભાગ જે તૈયાર થયો આપણો, એનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. આને કયું ક્ષેત્રફળ કહેવાય? આ કયો ભાગ છે? નાનો ભાગ. એને આપણે શું કહીએ છીએ? લઘુ વૃત્તાંશ. કયું કહીએ છીએ? લઘુ વૃત્તાંશ. અને જુઓ, આ જે મિનિટ કાંટો છે એ વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? ત્રિજ્યા આર કહેવાય. ઓકે, અને એ ત્રિજ્યા તમને આપેલી છે 14 સેમી, બરોબર. હવે બીજી વાત કરીએ કે 60 મિનિટ હોય, સમજો બરોબર, આ મિનિટ કાંટો આટલેથી શરૂઆત કરે આમ ફરતો 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 પાછો મૂળ જગ્યાએ આવે એટલે આખું વર્તુળ બનાવે, બરોબર. એટલે કેટલા જો અહીંયા આ મિનિટ કાંટો ફરતો ફરતો 6 ઉપર આવે આ રીતે, તો અર્ધ વર્તુળ બને, બરોબર. તો આ કેટલા અંશનો ખૂણો તૈયાર થયો? 60, અરે 180. કેટલાનો તૈયાર થયો? 180. અને એ મિનિટ કાંટો પાછો ફરતો ફરતો મૂળ જગ્યા ઉપર આવી જાય આમ ફરતો ફરતો, એટલે બીજું 180 અંશ નો ખૂણો બન્યો એમ કહેવાય, બીજું અર્ધ વર્તુળ બન્યું એમ કહેવાય. તો કુલ કેટલાનો? એટલે મિનિટ કાંટો અહીંયા હોય આ રીતે અને ફરતો ફરતો આમ ફરીને મૂળ જગ્યા ઉપર આવે તો આખું વર્તુળ બને, અને આખું વર્તુળ કેટલા અંશનો ખૂણો બનાવે? 360 અંશનો ખૂણો બનાવે, આ યાદ રાખજો. એટલે કહેવાનો મતલબ એ છે કે મિનિટ કાંટો
साहित मिनिट मा 360 अंश नो खूणो बनावे बरोबर पर आपने कितना मिनिट काटो फरज छे 5 मिनिट तो यहां लिखिए 5 मिनिट मा 5 मिनिट मा એટલે અહીંયા મેં બતાવ્યું છે જો આ રહ્યો અહીંયાથી અહીંયા તો અહીંયાથી આમ ગયો તો આ જે ખૂણો તૈયાર થયો બરોબર અહીંયા જે ખૂણો બને આટલો કે 5 મિનિટ માં બનતા ખૂણાનું માપ બા બરાબર ધ્યાન રાખજો કેટલા મિનિટ હતી 5 મિનિટ ધ્યાન રાખજો 5 મિનિટ 1 કલાક એટલે કેટલી મિનિટ 60 તો 60 વડે ભાગવાનું અને ગુણ્યા 60 મિનિટ હોય તો ખૂણો કેટલો બને 360 એટલે 360 વડે ગુણી નાખવાનું ખ્યાલ આવ્યો આપણે કેટલા આપણો મિનિટ કાટો આપણી રકમમાં કેટલું અંતર કાપે છે 5 મિનિટ 5 મિનિટ એટલે 1 કલાકની કેટલી મિનિટ હોય 60 તો 5 મિનિટના 60 વડે ભાગવાના અને ગુણવાના કેટલા વડે કેટલા અંશનો ખૂણો બનાવે 60 મિનિટ કાપે તો 360 અંશનો ખૂણો બનાવે આ યાદ રાખજો હવે મિંડે મિંડે ઉડી ગયા છાયો છાયો 36 અને માટે બરાબર 6 35 અંશ એટલે આ ખૂણાનું માપ આપણો આવી ગયો આટલું માપ એ કેટલા અંશનો ખૂણો બન્યો 30 અંશનો ખૂણો બન્યો કેટલા અંશનો 30 અંશ એટલે થીટા બરાબર કેટલા અંશ આયા 30 અંશ બરોબર અને ત્રિજ્યા r બરાબર કેટલી આવી 14 આપણી મિનિટ કાંટાની લંબાઈ કેટલી છે 14 સેમી આપણે અહીંયા સેમી માં માપ આપેલું છે એટલે સેમી બીજી વાત હવે અહીંયા જુઓ અહીંયા કયો વૃત્તાંશ બન્યો છે લઘુ વૃત્તાંશ બન્યો એમ કહેવાય આ જે છે નાનો બન્યો છે વર્તુળમાં આટલો ભાગ જ છે બરોબર આ મોટો ભાગ કહેવાય એ ગુરુ વૃત્તાંશ કહેવાય આપણે મિનિટ કાંટો 5 મિનિટ અંતર કાપે છે તો એ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો અહીંયા લખીએ કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર હવે તમને સૂત્ર આવડતું હોવું ખાસ જોઈએ કે થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર તો બરાબર થીટા હવે જુઓ થીટા બરાબર આપણી પાસે કેટલા છે 30 અંશ તો અહીંયા લખીએ 30 અંશ છેદમાં 360 ગુણ્યા પાઈ એટલે 22 છેદમાં 7 ગુણ્યા ત્રિજ્યા આપણે આપેલી છે 14 ગુણ્યા 14 છેદમાં 1 હવે આપણે છેદ ઉડાડી દઈએ તો 7 2 14 બરોબર મિન્ને મિન્ને ઉડી ગયા હવે છેદ ઉડાડીએ 3 12 તારીખ 36 હજી બે ભાગ ચાલે 2 6 12 બરોબર બે ભાગ ચલાવીએ 2 11 2 22 અને 2 3 6 હવે છેદ આપડા ઉડતા નથી તો 14 ગુણ્યા 11 કરવાના તો અહીંયા કેટલા આવશે 154 આવે કેટલા આવે 154 અને છેદમાં કેટલા વધ્યા 3 તો અહીંયા લખવાનું 154 છેદમાં 3 બરોબર આ ક્ષેત્રફળ છે એટલે એકમ કયો આવશે તમારો સેમી સ્ક્વેર આવે કયો આવે સેમી સ્ક્વેર એટલે આ તમારો અહીંયા મિત્રો જવાબ આવે પરંતુ હજી કોઈને અપૂર્ણાંકમાં લાવવા હોય પોઈન્ટમાં લાવવા હોય તો પણ લાવી શકાય આપણે આ દાખલો આટલે સુધી ગણશો તોય તમને પૂરેપૂરા માર્ક્સ મળશે હવે 154 ભાગ્યા 3 કરીએ તો જુઓ 3 5 15 બરોબર 4 ઉતારે 3 1 3 હવે ભાગ ચાલે નહીં તો બરાબર આ 1 ક્યાં જાય ઉપર 51 ક્યાં હવે બાજુમાં
અને 3 ક્યાં આવશે નીચે તો 51.1/3 સેમી સ્ક્વેર એટલે આ જવાબ પણ તમે લખીને આવો બોર્ડમાં તો પણ સાચો છે અને આ રીતે લખો તો પણ સાચો છે અને કદાચ કોઈ સ્ટુડન્ટ પોઈન્ટ માં લખીને આવે તો પણ એ જવાબ તમારો સાચો પડશે ખ્યાલ આવ્યો ને એટલે આ એક્ઝામ્પલ બરોબર ધ્યાનથી રાખજો અહીંયા 5 મિનિટ આપી હતી બરોબર 5 મિનિટ તો n માં ખૂણો કેટલો આવરે છે એ શોધવાનો હોય તો 5 ને કેટલા વડે ભાગવા પડે 60 વડે ભાગી અને 360 વડે ગુણવા પડે એટલે 5 ભાગ્યા 60 કરવાના કેમ કારણ કે 1 કલાક એટલે કેટલી મિનિટ થાય 60 મિનિટ બરોબર અને 60 મિનિટ થાય તો હંમેશા મિનિટ કાંટો કેટલો ખૂણો બનાવે 360 નો ખૂણો બનાવે બરોબર તો આપણે અહીંયા કેટલા અંશનો ખૂણો આવ્યો 30 અંશ એટલે આ યાદ રાખજો દાખલો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો છે હવે ત્યાર પછી આપણે સેકન્ડ દાખલો ગણવા જઈ રહ્યા છીએ એક્ઝામ્પલ નંબર 10 એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આવેલા છે હવે તમે ચોમાસામાં જે છત્રી જોઈ હશે એ છત્રીની વાત અહીંયા કરેલી છે છત્રીને 45 સેમી ત્રિજ્યા વાળું સમતલીય વર્તુળ દોર્યું હવે જો અહીંયા મેં બાજુમાં પાછું વર્તુળ દોર્યું છે અને એની ત્રિજ્યા આપણને આપેલી છે ધ્યાન રાખો કેટલી આપી છે 45 સેમી બરોબર આ વર્તુળ દોરી નાખ્યું છે 45 સેમી ત્રિજ્યા વાળું સમતલીય વર્તુળ ધારી લેવાનું છે એટલે અહીંયા મેં જેટલી આ બધી ત્રિજ્યાઓ જે દોરી છે એ ત્રિજ્યાઓના માપ કેટલા છે બધી ત્રિજ્યાઓના તો 45 સેમી છે એટલે કે r બરાબર 45 સેમી પછી શું કહે છે છત્રીના બે ક્રમિક સળિયા એટલે આ બે સળિયા બરોબર અંદર જે છત્રીમાં આવેલા હોય એ સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે હવે તમારે સમજો બરોબર આખું વર્તુળ કીધું છે હવે વર્તુળમાં ત્રિજ્યા આપણને આપેલી છે સળિયાની જે ત્રિજ્યા છે કુલ કેટલા સળિયા છે ગણો અહીંયા આ આપણે વર્તુળ દોર્યું આ છત્રી છે છત્રીમાં આ બધા સળિયા છે બરોબર અને અહીંયા શું કહે છે એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આવેલા છે કેટલા સળિયા 8 અને છત્રીને 45 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરવાનું છે તો આ વર્તુળ દોર્યું 45 સેન્ટીમીટર નું ત્રિજ્યા લઈ અને એમાં કુલ કેટલા સળિયા છે 8 ગણીએ આપણે 1 2 3 4 5 6 7 અને 8 અને એ દરેક સળિયામાં ત્રિજ્યા કેટલી છે 45 સેન્ટીમીટર બીજું આખું વર્તુળ આપેલું હોય તો એ હંમેશા કેટલા અંશનો ખૂણો બનાવે આખું વર્તુળ 360 અંશનો ખૂણો બનાવે કેટલાનો બનાવે 360 બરોબર તો હવે તમારે થીટા શોધવાનું છે શું શોધવાનું છે થીટા અહીંયા કુલ કેટલા ખૂણા બને છે જુઓ આ એક ખૂણો બન્યો સમજો જરા આટલેથી આટલા સુધીનો આ એક ખૂણો પછી આ બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ ટુકડા અંદર બને છે બરોબર એટલે કહેવાનો મતલબ આપણો એવો છે કે આ રીતે આપણો એક ટુકડો આ રીતે તૈયાર થાય છે સમજો બરોબર આ રીતે આપણા કેટલા ટુકડા આવા તૈયાર થાય છે આ એક ટુકડો દોર્યો એવા આઠ ટુકડા તૈયાર થાય છે અને એમાં આપણે શું શોધવાનું છે થીટા શું શોધવાનું છે થીટા આખું વર્તુળ કેટલા અંશનું થાય 360 અંશનું થાય કેટલા અંશનું થાય 360 આવા કેટલા ખૂણા બને છે 1 2 3 4 5 કરીએ તો 8 ખૂણા બને છે તો આપણે શું કરવું પડે થીટા બરાબર આખું વર્તુળ 360 નું હોય એને 8 ખૂણા બને છે તો 8 વડે ભાગવા પડે હવે 8 છેદ ઉડાડો ચલો તો છેદ ઉડાડીએ તો 8 4 32 થાય
आठ चार बत्रीस आठ पंचा चालीस माटे थीटा बराबर कितना अंश आवे कहेवाय 45 अंश नो खूणो बनावे એટલે આ થીટા નું માપ અહીંયા જે આ ખૂણો 1 બન્યો એ 45 અંશ દરેક નું માપ થાય બરોબર તો હવે આપણે લઘુ વૃત્તાંશ લેવાનો હવે આ 1 છે એવા કેટલા સળિયા આપણે લેવાના કીધા છે જુઓ અહીંયા શું કહે છે છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો હવે આપણે આટલું જ શોધવાનું છે આટલા ભાગનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે એકનું જ શોધવાનું છે જો તમને એમ કીધું હોય કે આખી છત્રીનું ક્ષેત્રફળ શોધો તો તમારે આ એકનું શોધી એને કેટલા વડે ગુણવા પડે 8 વડે ગુણવા પડે બરોબર સમજો ઊંઘમાં ના રહેતા તો આપણે અહીંયા પહેલા લખવું પડે ધ્યાન રાખો આપણે કે આપણે ફક્ત આ એક જ ભાગનું ક્ષેત્રફળ અહીંયા બે સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે અને લઘુ વૃત્તાંશ કહેવાય તો આપણે અહીંયા લખીએ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર હવે તમને આવડે છે થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર બરાબર થીટા એટલે કેટલા આવ્યા છે આપણી પાસે 45 તો 45 છેદમાં 360 ગુણ્યા 22 છેદમાં 7 અને ગુણ્યા r એટલે ત્રિજ્યા કહેવાય ત્રિજ્યા તમને આપેલી છે 45 સેમી બરોબર તો અહીંયા લખીએ આપણે 45 છેદમાં 1 ગુણ્યા 45 છેદમાં 1 હવે આપણે છેદ ઉડાડવાના છે બરોબર તો હવે શું કરીશું જુઓ 5 છેદ ઉડાડો અહીંયા 9 9 છેદ ઉડાડીએ 9 4 36 અને 0 9 5 45 બરોબર પછી 5 8 40 5 8 કેટલા થાય 40 હજી છેદ ઉડાડીએ તો 2 11 2 22 અને 2 2 4 8 હવે છેદ ઉડશે નહીં ધ્યાન રાખજો એટલે પહેલા 45 ગુણ્યા 11 કરવાના પછી જે જવાબ આવે એને પાછા 45 વડે ગુણીએ તો અહીંયા ગુણાકારમાં ખાસ ધ્યાન રાખજો હવે પહેલા 45 ગુણ્યા 11 કરીએ 0 5 4 5 4 તો 5 9 4 હવે એને પાછા કેટલા વડે ગુણવાના છે 45 વડે 45 વડે ગુણીએ તો શું થાય બરોબર ધ્યાન રાખો 4 25 નું 0 બધી પડી 2 4 9 36 36 ને 2 38 નો આઠડો બધી પડી 3 4 4 16 16 ને 3 19 5 5 25 5 9 45 45 ને 2 47 નો સાતડો બધી પડી 4 5 4 20 20 ને 4 24 5 7 8 ને 4 12 9 ને 1 10 ને 2 12 નો બગડો વધી પડી 1 તો અહીંયા કેટલા આવ્યા 22275 કેટલા આવ્યા ગુણાકાર કર્યો તો 22275 અને ભાગ્યા છેદમાં કેટલા વધ્યા છે 4 વધ્યા છે એટલે તમે પરીક્ષાની અંદર ધ્યાન રાખજો બરોબર આ છેદમાં આપણી પાસે કેટલા છે 4 હવે આ તમારો જે આવ્યો એ જવાબ આવી ગયો શું આવ્યો આ તમારો જવાબ બરોબર આ 4 છે ધ્યાન રાખજો હવે આટલે સુધી લખો તો પણ ચાલે બરોબર આ શું આવ્યું કહેવાય સેમી સ્ક્વેર હજી એને આપણે આગળ ભાગ લેવા હોય તો ચલાવી શકાય કેવી રીતે ચલાવશો જુઓ અહીંયા બરોબર ધ્યાન રાખો હવે આ જે 22275 છે એને આપણે 4 વડે ભાગીએ 22275 ભાગ્યા 4 4 5 20 2 વધ્યા ઉપરથી ઉતાર્યો બગડો 4 5 20 2 7 4 6 24
ત્રણ પાંચ હજી કેટલાય ભાગ ચાલે ચાર નવ છત્રી વધી જાય એટલે ચાર આઠ બત્રીસ ત્રણ વધ્યા ભાગ ચાલે નહીં તો હવે આપણો જવાબ અહીંયા આવશે અપૂર્ણાંકમાં લખો તો પણ ચાલે અને હજી પોઈન્ટ કાપી શૂન્ય મૂકી ભાગ ચલાવો તો પણ ચાલે બરોબર એટલે આપણે આ ત્રણ ક્યાં જશે ઉપર ચલો છેદમાં ધ્યાન રાખજો બરોબર ત્રણ ઉપર જાય આ 5,568 ક્યાં આવે બાજુમાં 5,568 બાજુમાં અને છેદમાં કેટલા આવશે 4 તો આપણો અહીંયા જવાબ આવ્યો 5,568 સેમી સ્ક્વેર એટલે તમે પરીક્ષામાં આ જવાબ લખીને આવો તોય પૂરેપૂરા માર્ક્સ મળવાના છે કારણ કે જવાબ તો એકનો એક જ થયો અને જો આ રીતે અપૂર્ણાંકમાં લખશો તો પણ જવાબ એનો એક થયો સેમી સ્ક્વેર બરોબર પણ આ બધી બાબતોમાં ખાસ તમારે બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે બુદ્ધિ નહીં વાપરો તો એક્ઝામ્પલમાં માર્ક્સ કપાવવાના નક્કી જ છે મિત્રો જો અહીંયા શું કહે છે અહીંયા રકમ બરોબર વાંચો છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ એટલે આ બે સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ એટલે એક જ ટુકડાનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે પરંતુ જો પરીક્ષામાં એમ કહે કે આખી છત્રીનું ક્ષેત્રફળ શોધો તો પછી આ જે જવાબ આવ્યો એને કેટલા વડે ગુણવા પડે 8 વડે ગુણવા પડે કેમ કારણ કે છત્રીમાં કુલ આવા કેટલા ભાગ તૈયાર થયા 8 જો અહીંથી ગણ્યા હતા આપણે તો કેટલા ભાગ તૈયાર થયા છે 8 તો આ જે જવાબ આવ્યો એને ગુણ્યા 8 વડે ગુણવા પડે આ એકનું ક્ષેત્રફળ છે આપણને જો પરીક્ષામાં 8 કીધા હોય 8 ટુકડાનું એટલે કે આખી છત્રીનું કીધું હોય અને છત્રીમાં 8 ટુકડા હોય તો 8 વડે ગુણવા પડે 8 વડે ગુણો અને જે જવાબ આવે એ આખી છત્રીનું ક્ષેત્રફળ થાય બરોબર મિત્રો સમજણ પડી બરોબર ધ્યાનથી તમારે દાખલા ગણવાનું રાખવાનું છે ખાસ આ બધા આ ચેપ્ટરમાં બોર્ડની અંદર 4 માર્ક્સમાંથી પૂછાશે આ ચેપ્ટર ની અંદર જે દાખલા પૂછાવાના છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જો આ વિડિયો તમે 2-3 વાર નહીં જુઓ અને જાતે પ્રેક્ટિસ નહીં કરો તો મિત્રો ક્યારે એક્ઝામ્પલ તમને આવડવાના નથી અને જો એકલા ઉતારા કરશો તો પણ તમે પરીક્ષામાં જાતે ગણી શકશો નહીં એટલે એકલો વિડિયો જોઈ લેવાથી તમને દાખલા આવડી જશે એ કોઈ નક્કી નથી પરંતુ વિડિયો જોયા પછી દાખલાને હંમેશા જાતે ગણવાની પ્રેક્ટિસ આપણે પાડવાની છે તો મને ચોક્કસ ખાતરી છે કે તમે ઘરે પ્રેક્ટિસ પણ કરશો બરોબર અને જાતે દાખલા ગણશો નેક્સ્ટ વિડિયોમાં પાછા આવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલા સાથે ફરી મળીએ છીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો